ગાંધીનગરમાં શિક્ષક સંઘની શિક્ષણ મંત્રી સાથે બેઠક અને બેઠક બાદ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપ્યું. શાળા સંચાલક સહિત વિવિધ શિક્ષકોના સંઘ સાથે બેઠક થઈ છે. માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના પ્રશ્નો પર ચર્ચા થઈ છે, જેમાં ઉકેલ લાવવામાં આવશે. જ્ઞાનશક્તિ પ્રોજેક્ટને તમામ લોકોએ સમર્થન આપ્યું છે. વધુમાં કહ્યું કે સરકારી કર્મચારી શાળાના પ્રશ્નોનો ઉકેલ આવશે. આ બાબતમાં આવનારા સમયમાં જે કંઈ બધામાં એપ્લિકેશન કરે એના માટે 5 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. દરેકને એપ્લિકેશન કરવાનો અધિકાર છે અને આવનારા સમયમાં તમામને એની સ્ક્રુટિની કરીને એની આપણી જે નિયમો હશે, એની મર્યાદાઓ હશે, નિયમો અનુસાર એની કાર્યવાહી કરી અને સ્ક્રુટિની કરીને આપણે આપવામાં આવશે. અને આ જે જ્ઞાન સેતુ ડે બાબતનો જે અસમંજસ કે જે ખોટો પ્રચાર થયો એવું ના કહી શકું, પણ જે લોકોને સાચી માહિતી નહોતી, એની સાચી માહિતી અમારા બધા જ વડીલો અને એમને પણ માહિતી હતી, પણ એ માહિતીથી હવે સમાજને અને વિસ્તારમાં પણ માહિતગાર કરે અને આવનારા સમયમાં તમામ એનું સમર્થન આપ્યું છે. અને આવનારા સમયમાં વિદ્યાર્થીઓના હિતમાં, શિક્ષણના હિતમાં અને કર્મચારીઓના હિતમાં આપણી જે ગ્રાન્ટેડ શાળાઓ જે ચાલે છે એને પણ આની કોઈ અસર ના થાય અને થવાની પણ નથી. પણ જે ખોટી જે ખોટા મેસેજો જે હતા એના માટે અમે ખુલ્લા મનથી બધાએ ચર્ચા કરી છે. જ્ઞાન સેતુ ડે સ્કૂલ છે એ તાલુકા કક્ષાએ એક જ આપવાની છે. કોઈ કદાચ એક તાલુકામાં 200થી ઉપર પ્રાથમિક શાળાઓ છે, એમાંથી વિદ્યાર્થીઓ આવવાના છે એક્ઝામ આપીને. 70 વિદ્યાર્થીઓ પ્રવેશ આપવાનું છે, એટલે કોઈ એવી મોટી સમસ્યા છે નહીં. પણ અમે એનું ચર્ચા વિચારના અંતે બધા જ મિત્રોએ, બધા જ વડીલોએ, બધા સંઘોના પ્રતિનિધિઓએ એનું સમર્થન આપ્યું છે અને આવનારા સમયમાં આ બાબતમાં અમે આગળ વધીએ છીએ.